फ्रेंड्स क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एक बार आपनो स्वागत छे। आजे आपने करंट अफेयर में जोवाना छे अंडर 19 वर्ल्ड कप 2022 એટલે કે આપણે આમો અંડર 19 વર્લ્ડ કપ 2022 માં જે પણ ક્વેશ્ચન એક્ઝામ ની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે તેની ચર્ચા કરવાના છીએ। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો અંડર 19 વર્લ્ડ કપ 2022 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું। તો અંડર 19 વર્લ્ડ કપ 2022 નું આયોજન વેસ્ટ ઇન્ડિઝમાં કરવામાં આવ્યું હતું અને વેસ્ટ ઇન્ડિઝમાં આ પ્રથમ વખત આયોજન હતું। અને આનું આયોજન કઈ તારીખની વચ્ચે કરવામાં આવ્યું હતું તો 14 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવ્યું હતું। અને આમાં કેટલી ટીમ હતી તો આ વર્લ્ડ કપમાં 16 ટીમો હતી। અંડર 19 વર્લ્ડ કપ 50-50 ઓવરનો હોય છે એટલે કે 50-50 ઓવરનો હોય છે। પછી આપણે આગળ જોઈએ તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022 નું કયું સંસ્કરણ હતું એટલે કે કયા નંબરનો વર્લ્ડ કપ હતો તો આ વર્લ્ડ કપ 14મા નંબરનો હતો। આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022 કઈ ટીમ વિજેતા બની તો અંડર 19 વર્લ્ડ કપ 2022 માં ભારત વિજેતા બની છે અને કઈ ટીમને હરાવીને બની છે તો ઇંગ્લેન્ડને હરાવીને ભારત વિજેતા બની છે। પછી જોઈએ તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022 માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022 ની ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન યશ ઢૂલ હતા અને ઇંગ્લેન્ડ જેને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું છે તો ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન હતા ટીમ પ્રેસ્ટ હતા। પછી જોઈએ તો ભારતમાં અત્યાર સુધી કેટલી વખત આઈસીસી અંડર 19 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું છે એટલે કે ભારતે અત્યાર સુધી અંડર 19 વર્લ્ડ કપનું ટાઇટલ કેટલી વખત જીત્યું છે તો તે જીત્યું છે 5 વખત। અને 5 વખત જીત્યું છે એમાં કઈ કઈ સાલ છે તો પહેલા 2002માં જીત્યું હતું, પછી 2008માં, 2012માં, 2018માં અને 2022માં જીત્યું છે। પછી જોઈએ તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ કોને બનાવવામાં આવ્યો તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રાજ બાબા બન્યા હતા જેમને 5 વિકેટ લીધી હતી અને 35 રન આપ્યા હતા એટલે કે 35 રન આપીને 5 વિકેટ લેનાર રાજ બાબા ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। પછી જોઈએ તો અંડર 19 વર્લ્ડ કપ 2022 માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું હતું તો અંડર 19 વર્લ્ડ કપ 2022 માં મેન ઓફ ધ સિરીઝ ડિવાલ્ડ બ્રેસિવ બન્યા હતા જે દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે જેમણે 506 રન કર્યા હતા। પછી જોઈએ તો અંડર 19 વર્લ્ડ કપ 2022 માં સૌથી વધુ વિકેટ કોને મેળવી હતી તો અંડર 19 વર્લ્ડ કપ 2022 માં સૌથી વધુ વિકેટ ડુનિત વેલ્લેજે મેળવી હતી જે શ્રીલંકાનો ખેલાડી છે અને કેટલી વિકેટ મેળવી હતી તો 17 વિકેટ મેળવી હતી। પછી જોઈએ તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2020 માં કઈ ટીમ વિજેતા બની હતી એટલે કે આના પહેલા જે વર્લ્ડ કપ અંડર 19 વર્લ્ડ કપ 2020 યોજાયો તેમાં કઈ ટીમ વિજેતા બની હતી તો તેમાં બાંગ્લાદેશ વિજેતા બન્યું હતું જે ભારતને હરાવી અને બાંગ્લાદેશ વિજેતા બન્યું હતું। પછી જોઈએ તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ નું આયોજન કોણ કરે છે તો આઈસીસી અંડર 19 કપ નું આયોજન આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સેલિંગ કરે છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સેલિંગ એટલે કે આઈસીસી ની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના 15 જુલાઈ 1919 થઈ હતી અને આઈસીસી નું મુખ્યાલય ક્યાં આવેલું છે તો મુખ્યાલય દુબઈ સંયુક્ત અરબ અમીરાતમાં આવેલું છે। પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે
તો આઈસીસી ના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલ છે જે ન્યુઝીલેન્ડના છે અને બીસીસીઆઈ ના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો બીસીસીઆઈ ના વર્તમાન અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી પછી વાત કરીએ તો અંડર 19 ક્રિકેટ એશિયા કપ 2022 કોણે જીત્યો છે તો અંડર 19 ક્રિકેટ એશિયા કપ 2022 પણ ભારતે જીત્યો છે પછી જોઈએ તો વિજય હજારે ટ્રોફી 2021 કોણ વિજેતા બન્યું છે તો વિજય હજારે ટ્રોફી 2021 માં હિમાચલ પ્રદેશે જીતી છે પછી વાત કરીએ તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021-22 કઈ ટીમ વિજેતા બની છે તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજેતા ટીમ છે તમિલનાડુ પછી જોઈએ તો આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2021 કઈ ટીમ વિજેતા બની છે તો આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2021 ની વિજેતા ટીમ છે ઓસ્ટ્રેલિયા આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં અને મિત્રો સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો